કે નિર્ભયાને આખિરકાર ન્યાય મળ્યો 7.5 વર્ષે આપનું શું કહેવું છે? જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. 7 વર્ષ ને 3 મહિના થાય ફાસ્ટ ટ્રેકમાં સાહેબ, એટલે તમે સમજી શકો છો કે વિધાઉટ ફાસ્ટ ટ્રેક વાળાઓની કેવી હાલત થતી હશે જ્યાં પહોંચી શકે તો. અને અત્યારે કહીએ તો બેટર લેટ ધેન નેવર. અગર હું આજની વાત કરી લઉં તો આપણે જોયા છે છેલ્લા 7 વર્ષ ને 3 મહિનાથી કેટલા તમાશા થયા છે. અને જે રીતે આખો કેસ અનફોલ્ડ થયો, થોડો હું ટાઈમ લઈશ પણ સમજાવીશ ખાસ દર્શક મિત્રો, કારણ કે ઘણા લોકોને યાદ બી નથી શું થયું છે, ઘણા લોકો એને ફોલો અપ બી ના લીધો જેટલો અમે અમે અને છેલ્લા 7 વર્ષ ને 3 મહિના અમે બી એની જોડે એક એક પલ જીવ્યા છીએ કે એક એક પલ જોયું છે કે શું થયું છે. એટલે અગર આપણે કહીએ કે જયારે 2012 ડિસેમ્બર 16 ડિસેમ્બરે આ કેસ થયો, એ દીકરી એક જતી હતી, એના ફ્રેન્ડ જોડે પિક્ચર જોઈને આવતી હતી, એવો રાતે કઈક 12:30 બી નહોતા થયા, 11:10-11 વાગ્યા હશે, એ બસમાં એક બેઠી, અને બસમાં એટલે બેઠી કારણ કે ઓબ્વિયસલી અને 10-11 વાગે કોઈ બસ ખાલી ના હોય, અને ઓબ્વિયસલી એની જોડે ફ્રેન્ડ હતો, જોડે બેઠા એક બે લોકો હતા બસમાં, પછી એ લોકો ઉતરી ગયા બરોબર, એટલે આ બે જતા હતા, અને પછી આજે બસમાં 5 લોકો હતા, જેમાં એક જે હતો એને તો પછી જે જેલમાં જઈને આપઘાત કરી દીધો, અને બીજા 4 પતિ એક જે જોઈ લાઈ નતો જે અત્યારે છૂટી ગયો છે, એટલે ચલો આપણે પોઝિટિવલી કે એ સુધરી ગયો છે, અને બાકીના બીજા 4 લોકો બરોબર ને, એટલે આઈ થિંક ટોટલી 4 નહીં એટલે ટોટલ 6 લોકો હતા, સોરી, એટલે હવે આ બાકીના 4 લોકો હતા. હવે પોલીસે ઇનિશિયલી તો આને જયારે દીકરીને રેપ કરી એના કઈક ફ્રેન્ડને વચ્ચે પડવાની કોશિશ કરી એવું સાંભળવામાં આવ્યું હતું, પણ જયારે ફ્રેન્ડ ટીવી પર આવ્યો ત્યારે મેં જોયું હતું કે ખાલી એના આટલું જ વાગ્યું હતું, એટલે કે ખાસ તો વાગ્યું નતું, પણ ફ્રેન્ડ એનો બેહોશ થઈ ગયો હતો બરોબર ને, પછી બિચારી દીકરીને આ લોકોએ પીખી નાખી હતી. એટલું તો કર્યું તો કર્યું, જોડે પેલો એટલું ઘીનોનું કામ કર્યું હતું કે એક સડેલો પેલો કાટ ખાયેલો રોડ બી એને પ્રાઇવેટ પાર્ટમાં ઘુસાડ્યો, જેને આખી એની ઇન્ટેસ્ટાઇન બહાર આવી ગઈ, આપણે તો વિચારીને બોલતા બી એમ ધુજારી છૂટી જાય છે. અને પછી દીકરીના કપડા ફાડી નાખ્યા, એને નિકલ કરી અને ફેંકી દીધી, અને પેલા છોકરાને બી ફેંકી દીધો રસ્તામાં. હા, એક વાત સાચી છે કે જયારે લોકો ત્યાં પડી અને હા દીકરીએ પોલીસ માટે બી હેલ્પ કરી લીધી, માગવાની કઈ ટ્રાય કરી હતી, મોબાઈલ ગોવાલ, પણ કશું થયું નહોતું. હવે જયારે લોકો ત્યાં રસ્તામાં પડ્યા હતા, આપણા જેવા જે ઓનલુકર્સ ત્યાંથી ગયા, એ લોકો એવી ઇનિશિયલી ખબર જ ના પડી કે આ શું થયું છે, કારણ કે યુ નો આવી રીતે કોઈ પડ્યું હોય તો લાગે કોઈ કઈક રીઝન એ લોકોના માઇન્ડમાં થયા હશે, તો થોડા કાફી ટાઈમ પછી કોઈક જોઈ અને એ લોકોને હોસ્પિટલ પહોંચાડે ત્યારે ખબર પડી આખી સ્ટોરી. બીજા દિવસ સવારે આને લોકોને પરસવા લાગ્યા ન્યૂઝ કે આવું થયું, આટલું ખરાબ થયું દીકરી સાથે આમ તેમ. ત્યારે પછી પબ્લિક બહાર આવી, મારે અત્યારે આટલા વર્ડ યુઝ કરો છે કે પબ્લિક ત્યારે બહાર આવી અને પોલીસને પ્રેશર થયું, અને પોલીસે પછી 2-3 દિવસની જેમતથી બસ શોધી, પછી શું કહેવાય, આ લોકો જેને કર્યું શું કર્યું બધું જ શોધ્યું પોલીસે પછી કર્યું. ઓબ્વિયસલી હું તો કહું છું મારી પોલીસ એટલી સક્ષમ છે દેશની કે ઈચ્છે તો ગાય બી શોધી નાખે, એટલે એમાં પોઈન્ટ છે. અને પછી સાહેબ થયું ફાસ્ટ ટ્રેક. એક પહેલા એક સરસ ચીજ થઈ, હું બે મિનિટ વધારે લઈશ પણ જસ્ટ મારે કેવું છે વધારે કે એક ચીજ સરસ થઈ કે જસ્ટિસ જે પોલિટિકલ રીઝન ના લીધે, મારા અત્યારે પોલિટિક્સ માં નથી પડવું, પણ જે રીતે વખતે થયું પોલિટિકલ રીઝન ના લીધે વંદના કમિશન થયું ને એમેન્ડેડ, 2 જ મહિનામાં નવા એમેન્ડેડ લો બી આવી ગયા, મારે એના માટે સેલ્યુટ છે. પોસ્કો લોઝ માં બી ચેન્જ થયા, ભલે આપણે પાછળથી રિટ્રોસ્પેક્ટ ના જોઈ શકીએ, પણ એટલીસ્ટ નવામાં ચેન્જ થઈ ગયા કે ભાઈ હવે તમારે મેન્ટલ એજ બી જોવાની, ખાલી બાયોલોજીકલ એજ નહીં જોવાની, એ બધું પોઝિટિવ થયું. કેસ ફાસ્ટ ટ્રેક માં કમિટ થઈ ગયો, એટલે ફાસ્ટ ટ્રેકમાં ચાલવાનું ચાલુ થઈ ગયું. તો સપ્ટેમ્બર 2013 લોઅર કોર્ટે કહી દીધું કે ભાઈ હેન્ડ ટુ ડેથ, અને એ બી બધાને સમજાવી દઉં કારણ કે અત્યારે આજની તારીખમાં બેન એવું થઈ ગયું છે અનફોર્ચ્યુનેટલી કે આના જે લોયરો હતા ને, લોયરો એવા તમાશા કર્યા પેલા આ લોકોના રેપિસ્ટના લોયર એવા તમાશા કરે છે કે કોઈકને જેને આખી સ્ટોરી ના ખબર એને એક વાર થાય હાય હાય સાચી થયું હશે એવા તમાશા કર્યા છે. એટલે કેવું પડે કે જયારે આ કઈ ફાંસી સજા આપવાની મજાક નથી, આ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ માં આપ્યો છે. બીજું કે આમાં આખા સાયન્ટિફિક એવિડન્સીસો આયા છે, જેટલા હદ સુધી કે દીકરીના એને જે ખરો છો દાંત બધું આવ્યું છે, વેરી ગુડ છે, એટલે 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 પ્રૂફ થઈ ગયું છે. કારણ કે અત્યારે જે લોયરે તમાશા કર્યા છે, લોકોને હજી બી માઇન્ડમાં ડાઉટ હતો, ડાઉટ ક્લિયર કરવા માંગુ છું, એટલું હા કહી રહ્યું છું. એક બીજો, હવે સપ્ટેમ્બર 2013 માં તો સોર પડે તો કહી દીધું કે હેન્ડ ટુ ડેથ, એટલે ઓબ્વિયસલી હાઈકોર્ટ જઈશ જવું જોઈએ, રાઈટ, હક બને છે. હાઈકોર્ટ આઈ થિંક 2014 ને 2014 ના એન્ડ સુધીમાં કહી દીધું કે ભાઈ અપડેટ થયું અને હેન્ડ ટુ ડેથ, એટલે હવે ગયા લોકો સુપ્રીમ કોર્ટમાં. હવે સુપ્રીમ કોર્ટમાં જતા જ આ લોકોને 1.5 વર્ષ લાગ્યું, કારણ કે તરત સુપ્રીમ કોર્ટ કે હું બેઠો છું તમારા માટે, ઓબ્વિયસલી નહીં. એટલે 2016 માં સુપ્રીમ કોર્ટે ચાલુ કરી સુનાવણી, એ 2017 માં સુપ્રીમ કોર્ટે બી કહી દીધું કે ભાઈ હેન્ડ ટુ ડેથ. હવે 2017 થી રિવ્યુ પેટિશનોના નાટક ચાલુ થયા, અને 2019 સુધી તો 2 વર્ષ સુધી સાહેબ આ બધા આપણે જે નાટકો જોઈ રહ્યા છે, 2019 માં લોકો કંટાળી ગયા, પછી નવેમ્બરમાં ઉભાઘૂમ થઈ, ત્યારે 3 ડેથ વોરંટો નીકળી, ના ત્રીજા ડેથ વોરંટે આજે 5 વીસે આ લોકો હેન્ડ થયા. એટલે તમે જોઈ રહ્યા છો, આટલું બધું કહી રહી છું કે આપણે બોલતા આપણને આટલું લાંબુ લાગે છે, તો બિચારી એની જે મધરે 7 વર્ષ ને 3 મહિના કાઢ્યા હશે,
એમની કેવી હાલત છે. અને હું તેને હું પોઝિટિવલી લઉં છું કે એ તો થેન્ક્સ ટુ ધ મીડિયા, થેન્ક્સ ટુ પબ્લિક સપોર્ટ, થેન્ક્સ ટુ પોલીસ, તેને પરફેક્ટ કામ કર્યું. જ્યુડિશિયરી વીક પડી સાહેબ. અગર આજે હું કહું કે અગર સંક્ષેપ એક પોઈન્ટ ફાળી ગયો તો આખા કેસમાંથી 7 વર્ષ અને 3 મહિના જે જ્યુડિશિયરીના રિફોર્મ ના થયું એના લીધે જે હેરાન થયા છે, તો મારા રિક્વેસ્ટ છે કે આની કેસ સ્ટડી મૂકો અને જુઓ કે કેટલા લોકો હેરાન થયા છે અને એ પર રિફોર્મ કરો. ના તો સાહેબ આવા તો બીજી અત્યારે હવે આપણે એમાં વધારે નહીં પડીએ, પણ આવી કેટલી નિર્ભયા છે બિચારોને ન્યાય બી નથી મળ્યો. 7 વર્ષ 3 મહિના શું 17-17 વર્ષથી ન્યાય નથી મળતા, 17-17 વર્ષથી ન્યાય નથી મળતા અને ઘણા લોકો હિંમત હારી અને છોડી અને બંધ કરી દે છે અને ઘણા લોકો કેસ બી નથી કરતા.